हरी तमे तो सावज अंगत सांभर जो आमर्जी घना मुरतिया लखी मोकले विगत वार माहिती हे मातमी कर जो फोटा साथे अर्जी हरी तमी तो सावज अंगत सांभर जो अमर जी घना मुरतिया लखी मोकले विगत वार माहिती हे मातमी कर जो फोटा साथे अर्जी પુસ્તક નથી એક યાત્રા છે ઇટ ઇઝ અ લર્નિંગ જર્ની વિચ સ્ટાર્ટેડ ઇન 2011 એન્ડ નાવ યુ કેન વેરી વેલ સે એન્ડિંગ ઇન 2015 2011થી 2015ના 5 વર્ષોની મારી પોતવાની એક આંતરિક શોધયાત્રાનું પરિણામ એ મુઠ્ઠી ઊંચેરા 100 માનવ રત્નો છે બાપુ અમારે યુજીસીની અંદર એક એવી જોગવાઈ કે તમે 1 વર્ષ સુધી સબેટિકલ લીવ લઈ શકો સબેટિકલ લીવનો અર્થ એવો કે તમારે કંઈક કરવાનું કંઈક એટલે શું એ લગભગ તમને કોઈ પૂછે નહીં પણ અપેક્ષા એવી કે તમે કંઈક નક્કર કરો અને મેં ખરેખર સબેટિકલ લીવ લીધી ત્યારે આશય પણ એવો હતો કે 2-3 વર્ષ પછી આ શિક્ષણ જગતમાંથી જ રજા લઈ લેવી હોય તો આપણને કેવું લાગે ઘરે એનો થોડોક આપણને અને ઘરનાને પરિચય થાય આવા 2 ઉદ્દેશથી મેં 1 વર્ષની રજા લીધી અને 1 વર્ષમાં ઘરે બેસીને યુજીસી તગડો પગાર આપે એ માણવાનો હતો પણ જેમ શ્રી માતાજી કહે છે એમ દરેક પળનું એક નિયત ટાઈમ ટેબલ હોય છે એટલે એ જ સમયે દીકરો યુરોપની અંદર પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ માટે હતો એટલે ઈચ્છા થયું કે સેબેટિકલ લીવમાં પહેલાં યુરોપ ફરી આવીએ અને યુરોપ ફરવાનું બન્યું નિરાંતે રહેવાનું બન્યું પણ બાપુ 2 મહિનાના રહેઠાણ દરમિયાન જોયું કે યુરોપના લોકો તો તૂટી ગયેલા એક મિનારાને પણ સજાવી ધજાવીને સાચવીને એટલો સરસ સાચવી રાખે છે અને આપણે લોકો જે યાત્રિકો તરીકે ત્યાં જઈએ ટુરિસ્ટ તરીકે એ તૂટેલા મિનારા પાસે આપણી સેલ્ફી લઈએ અને પછી વોટ્સઅપ ઉપર અપલોડ કરીએ કે જો આ તૂટેલો મિનારો કેવો સરસ છે આવા મિનારાઓ પાસે મેં ફોટા ઘણા લીધા પણ મને સતત એવું ચચરા કરતું હતું કે મારા દેશમાં મારા રાજ્યમાં તો મિનારાઓ નહીં મિનારાઓ સર્જનારા વ્યક્તિત્વો જીવે છે અને એની પણ કોઈ નોંધ લેતું નથી બાપુ હું આપને કહું કે રતિલાલ બોરીસાગર વિનોદ ભટ્ટ કે શાહબુદ્દીન રાઠોડ આપણી સામે બેઠા હોય જે હાસ્યના દુનિયાના મહાન વિભૂતિઓ હોય અને એની આંખમાં પોતાની જીવની કરતાં કહેતા આંખમાં પાણી આવ્યા હોય અને આપણે એમને ગ્લાસ ઉપાડીને પાણી પાવું પડ્યું હોય આવી પળ પણ એ ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડિયોમાં અમે માણી રયુભાઈ મને ટાંકડું લઈને ઘડ્યો છે મારા જે ઘડવૈયા છે ને ગુરુ દત્તાત્રેય જેવું છે જગદીશભાઈ આમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક જે મળતા જાય એમાંથી કંઈક ને કંઈક ગુણ કેળવાતો જાય કંઈક કંઈક પ્રાપ્ત થતું જાય કંઈક કંઈક શીખાતું જાય અને જીવનમાં હું એવું શીખ્યો છું કે જીવનમાં હાર તો જેવું છે નહીં કંઈ કાં જીત છે ને કાં શીખ છે કાં તમે જીતો અને કાં તમે કંઈક શીખો હાર કેવી ને વાત કેવી એટલે સરસ મરોડદાર અક્ષરે કેવી રીતે લખવું ત્યાંથી શરૂ કરી અને ટૂંકમાં કેમ બોલવું ત્યાં સુધીની ઘણી બધી તાલીમ આજે જરૂરી છે ને તમને આ જાહેર કરી દેવું એટલે ભદ્રાયુભાઈ સાથે મારો હું યુજીસીની એકેડેમિક સ્ટાફ કોલેજ સાથે એમણે મને જોડ્યો એમાં મારો સ્વાર્થ યુજીસીના મળતા પુરસ્કારના કવર કરતાં ભદ્રાયુભાઈ સાથે બેસવાનો અને છાશનો ગ્લાસ પીવાનો હતો
અને એમાં પણ એ આવું જ હતું. આ અનેક અનેક વ્યક્તિત્વોની બધાની જે છે ને એક મહેફિલ મંડળી, મહેફિલ કરતાં મંડળી શબ્દ વધારે સરસ લાગે આપણને, અને આપણે કાઠિયાવાડમાં ભેગા થયા છીએ એટલે ગોઠડી અમે બધા કરતા, એ અધ્યાપકો સાથે ઊભા રહેવા કરતા પણ એ ગોઠડી કરવામાંથી જે ઝીલવા મળતું. મારા પરમ સ્નેહી ભદ્રાયુભાઈ, પહેલાં તો માફી માંગી લો કે 11-15ની આપની આ અંતરંગ યાત્રામાં આપે મને ઘણી વખત જયદેવ દ્વારા યાદ પણ અપાયું કે બાપુ 2 કલાક આપો, પણ હું કંઈક સમય કાઢી શક્યો નહીં કે યોગ નહીં કે જે ગણો તે, નહીંતર આમાં હું હોત. હાવ ખુલ્લી વાત કરું ને ભાઈ, બધાની તબિયત બરાબર છે ને? તો સાંભળો, માનવ સ્વભાવ પ્રમાણે મારા હાથમાં પુસ્તક આવ્યું એટલે મેં આમ જોતા વેત જ માની લીધું કે આમાં આપણે તો હસવું છે. આ બહુ બહુ દિલની વાત છે, આમાં કોઈ પેટ છૂટી વાત છે. આવો પછી ગાડીમાં બેઠા બેઠા પાના ફેરવ્યા કર્યો કે આમાં મુરારી બાપુ કેમ નથી, ક્યાંય ફોટામાં નહીં, આગળ નહીં, વચ્ચે નહીં, છેલ્લે નહીં. પણ પછી માનવ સ્વભાવ પ્રમાણે આશ્વાસન લીધું કે ગુણવંત શાહ એ ક્યાં છે. ટેકે ટેકે યાત્રા થઈ જતી હોય છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે, કારણ કે જીવન ગયું છે સહારે સહારે. જીવન એકાબીજાના આશ્વાસનો પ્રાપ્ત કરી, પણ પછી થયું ના 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 ના, મુરારી બાપુ ઓછું ન લાવો, કારણ કે આમાં તમે જ દોષી છો કે આ તો ઇન્ટરવ્યૂ થયા, સંવાદો થયા, એમાં તમે રૂબરૂ ગયા નહીં અને એટલે આ બધું થયું. પણ આ ગ્રંથ 11-15 સુધીની ભદ્રાયુભાઈની અંતરંગ યાત્રા, કોઈક યાત્રા કરીને આવે, હજી તો એમને ઘણી યાત્રાઓ કરવાની છે, અને આ યાત્રી અલ્લાહ કરે થાકે નહીં. પણ અત્યારે તો આ ગ્રંથ લઈને યાત્રી આપણી પાસે આવ્યો છે, ત્યારે ગામડામાં જાત્રાએ જાય એ શિવ મંદિરે બહાર બેસે, ગામના પાદરમાં મંદિર હોય ત્યાં એને રાહ જોવાની હોય, પછી ગામવાળા હમૈયા લઈને જાય અને પછી વાતે ગાતે એને બધા ઘરે લાવે. હું ભદ્રાયુભાઈનું હમૈયું કરવા આવ્યો છું. અને એણે કલમ લીધી, વિધવિધ ક્ષેત્રના વિશાળ હૃદયના આ 100 વ્યાસો, નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધેર, વિધવિધ ક્ષેત્રમાં સમર્પિત આ 100 વ્યાસો મુઠી ઊંચેરા માનવ રત્નો, એને પાસે બોલાવી અને કલમ અને કાયા બંને લગભગ ગણપતિની નજીક છે એવો આ માણસ એણે સુંદર પીછી કામ કર્યું, જય ગ્રંથને માથે ચડાવો. હેમચંદ્રાચાર્યનો ગ્રંથ હાથીએ ચડ્યો, હા, બાકી હતું તમારો 6 અક્ષરનું નામ. રમેશ પારેખનો ગ્રંથ
અમરેલી જે મરેલી નથી જીવતી છે, એ અમરેલીમાં હાથી ઉપર ચડ્યો. આ ગ્રંથનું ગૌરવ છે, પણ માથા ઉપર રોજ રામચરિત માનસ માનસ રાખનારો આ માણસ આ ગ્રંથને માથે ચડાવું છું. બહુ રાજી થાઉં છું. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ